वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरुवे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। गुड मॉर्निंग लेडीज एंड जेंटलमैन, सीढ़ियाँ मुबारक हो उन्हें जिन्हें छत तक जाना है, सीढ़ियाँ मुबारक हो उन्हें जिन्हें छत तक जाना है। आसमान में मंजिल मेरी, आसमान में मंजिल मेरी, मुझे अपना रास्ता खुद बनाना है। इवाज दृढ़ संकल्प साथे आगड़ वधती पीबी सवाणी चैतन्य विद्या संकुल अब्रामामा उपस्थित आजना प्रोग्रामना अतिथि एवा वराछा कोऑपरेटिव बैंकना डिरेक्टर अने नामांकित एडवोकेट श्री केबी मारकणा साहेब, स्कूलना मंत्री श्री हर्षदभाई राजगुरु, आपणी साथे स्वजन अने मित्रनी जेम वर्तनारा स्कूलना एडमिनिस्ट्रेटर श्री जयमीन सर, जीएससीबी सेकेंडरी अने हायर सेकेंडरी साइंस अने कॉमर्सना प्रिंसिपल श्री परेश लाठिया सर, सीबीएसईना प्रिंसिपल श्री तिशला शाह, आईजीसीएसईना प्रिंसिपल श्री आशा नेर तथा तमाम वालीश्रीओनु हार्दिक हार्दिक स्वागत करूँ छू। मित्रों, दर वर्षे कंईक नवीन विचारों साथे अपनी सारा एन्युअल फंक्शन करे छे। आ वर्षे पण आपणे नवा उत्साह जोम अने आधुनिक विचारों साथे तमारी समक्ष उपस्थित छीए, त्यारे आजनी आपणी थीम छे एक्सेप्ट द चेन्ज। मित्रों, ઘણી વખત આપણે બાળકોને પહેલાં અને હમણાં શું ફરક છે તેના ઉદાહરણ આપતા હોઈએ છીએ। વાલીશ્રીઓ દ્વારા બાળકોને કહેવામાં આવતું હોય છે કે અમારા જમાનામાં આવું હતું, હવે કંઈક આવું છે। એ બધી વાતો આજે આપણે સાથે મળીને જોવાના છીએ અને આનંદ માણવાના છીએ। ત્યારે આપણા સૌની વચ્ચે રહેલા અંધકારને દૂર કરી જ્ઞાનની જ્યોત, પ્રકાશ અને શક્તિની જ્યોત પ્રગટાવવા માટે હું અમારા પ્રિન્સિપલ મેમ પ્રજ્ઞા મેમને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત મહેમાનશ્રીઓને સ્ટેજ પર આવકારી દીપ પ્રાગત્ય કરી કાર્યક્રમને આગાજ કરે। આભાર સૌ મહેમાનશ્રીઓનો। મિત્રો, સ્કૂલમાં થઈ રહેલી અથાક પ્રવૃત્તિઓ, નવીન કાર્યક્રમો, પ્રવાસો અને શિક્ષણમાં નૂતન પ્રયોગો, ગુણવત્તાલક્ષી શિક્ષણ, આ બધું સફળ નેતૃત્વ વગર શક્ય નથી। જેમ ટોળાને કોઈ દિશા કે દશા હોતી નથી, પરંતુ એક કુશળ વ્યક્તિ તેને યોગ્ય દિશા આપી શકે છે, તો એવા જ સફળ અને કુશળ નેતૃત્વ ધરાવનારા સ્કૂલના પ્રિન્સિપલ મેમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પ્રસંગોચિત ઉદ્બોધન કરે। પ્રિન્સિપલ મેમ નમસ્કાર। પૂજ્ય બાપુજી શ્રી હર્ષદ સર, આજના આપણા કાર્યક્રમ માટે પધારેલા અતિથિ વિશેષ એવા શ્રી કેબી મારકણા સાહેબ, શ્રી જૈમિન સર, શ્રી રાય સર, અલગ અલગ વિભાગમાંથી પધારેલા આચાર્ય મિત્રો તેમજ સ્નેહી સ્વજન જવા મારા વહાલા વાલી મિત્રો, ખૂબ આનંદની વેળા હોય છે એ જ્યારે આપણું બાળક આપણી સામે જ કુમળા છોડ સમૂહ વિકસતું હોય છે અને વિકાસ પામતું હોય છે। એને અંકુરિત થતું જોવું એ એક લ્હાવો છે, પરંતુ દરેક બાળક યુનિક હોય છે, એની અંદર વિકાસ પામવા માટેના આયામો અલગ અલગ હોય છે અને સતત થનગનતા હોય છે। ખૂબ નસીબદાર હોય છે એ બાળકો જેમને સર્વાંગીણ વિકાસ સાધવા માટે એક સારી સ્કૂલ મળી રહે,
કેમ કે બાળક પાસે આ ઉંમરે ઉડવા માટે પાંખો હોય છે અને એને ખુલ્લું આકાશવાળું વાતાવરણ મળે તે ખૂબ જરૂરી હોય છે. મને ગર્વ છે મારી શાળા માટે જ્યાં ભણતરની સાથોસાથ એના સર્વાંગીણ વિકાસ માટે સતત ચિંતન અને ચિંતા થાય છે. જ્યારે ભણતરની જ વાત આવી છે ત્યારે એક વાત કરતાં હું ખુદને રોકી નહીં શકું. મિત્રો, ગયા વર્ષે એન્યુઅલ ફંક્શનમાં આપણે ગુજલીસ માધ્યમની શરૂઆતની વાત કરેલી. વર્ષ 2019-20માં લગભગ ત્રીજા ધોરણથી આપણે ગુજલીસ માધ્યમ શરૂઆત કરી. શરૂઆત હતી એટલે થોડો ગભરાટ હતો, ખૂબ મહેનતની જરૂર હતી, શિક્ષકોના પૂરાપૂરા એફર્ટ નાખવાની જરૂર હતી અને અતિશયોક્તિ નથી કરતી પણ ખરા અર્થમાં કહું તો શિક્ષકોની ઊંઘ હરામ થઈ ગયેલી. કારણ કે એક સામાન્ય ગુજરાતી માધ્યમના બાળકને ઇંગ્લિશ મીડિયમ સાથે મૂકવો, એની હરોળમાં મૂકવો એ ખૂબ જ કઠિન અને અઘરું હતું. મારા ગુજલીસના જે શિક્ષકો છે એની ટીમ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે. કારણ કે મને પૂરેપૂરી રાહત ત્યારે થઈ જ્યારે પ્રથમ સત્રમાં સુરતમાં જે જે શાળાઓની અંદર ગુજલીસ માધ્યમ ચાલે છે એના પ્રશ્નપત્ર આપણે મંગાવ્યા અને આપણા બાળકોને એને સોલ્વ કરવા માટે આપ્યા. મને કહેતા આનંદ થાય છે કે આપણા દરેકે દરેક બાળક એમાં ખરા ઉતર્યા છે. એટલે ગુજલીસ માધ્યમની અંદર આપણે બધી શાળાઓની હારોળમાં તો નહીં પણ અગ્રણી થઈ ગયા છીએ એવું કહેતા મને આનંદ થાય છે. બાળકનો વિકાસ આમ જોવા જઈએ તો તેના આઈક્યુ લેવલ પર હોય છે. નો ડાઉટ કે બાપુજીએ આપણને આખે આખું કોટા સુરતમાં આપી દીધું છે એટલે તમારા બાળકો મોટા થઈને ડૉક્ટર એન્જિનિયર બની જશે અને એના જેવી જ બીજી ઘણી બધી શ્રેષ્ઠતમ ડિગ્રીઓ હાંસલ કરશે. પરંતુ મેં કહ્યું એની મુજબ બાળકની અંદરની જે ક્ષમતા છે તો જરૂરી નથી કે દરેક બાળક ડૉક્ટર એન્જિનિયર બને. આમાંથી ઘણા બધા એવા હશે કે જે મહાન કલાકારો બનશે, આર્ટિસ્ટ બનશે, દીકરીઓ સારી ગૃહિણી બનશે, ઉદ્યોગપતિ બનશે, નેતા બનશે, ક્રિકેટર બનશે. અને હમણાં જ જે આપણો ખેલ મહાકુંભ ગયો એમાં જ આ વાતને મેં સાકાર થતી જોઈ છે. ખેલ મહાકુંભમાં એકાદી શાળામાં લગભગ એકાદ વિદ્યાર્થી જીતી જાય તો શાળા માટે ખૂબ ગૌરવની બાબત બની જાય. જ્યારે આ વર્ષે આપણી શાળામાં માત્ર ગુજરાતી માધ્યમ પ્રાઇમરી વિભાગમાંથી જ, ફરીથી કહું છું, માત્ર ગુજરાતી માધ્યમ પ્રાઇમરી વિભાગમાંથી જ અંડર 14માંથી 9 વિદ્યાર્થી છે ડિસ્ટ્રિક્ટ લેવલ પર અને 11 વિદ્યાર્થીઓ છે સ્ટેટ લેવલ પર જીતીને આવ્યા છે, જે ખરેખર અહીંયા ઉડવા માટે આકાશ મળી રહે છે એ વાતને સાર્થક કરે છે. મારા વિદ્યાર્થીઓના વિકાસની વાર્તા કહેવા જઈશ તો કદાચ લેટ થશે અને કાર્યક્રમમાં આપના બાળકને જોવા માટે આ બધા થનગની રહ્યા છો માટે કાર્યક્રમને હું આગળ વધારીશ. પણ એની પહેલાં એટલું ચોક્કસ કહીશ કે સર્કસમાં સિંહ પાસે ખેલ કરાવવા ખૂબ સહેલા છે પરંતુ સેજ પણ ખીજાયા વગર તમારા બાળક પાસે એક્શન કરાવવી એ મારા શિક્ષકો માટે ખૂબ જ અઘરી હતી. માત્ર 12 દિવસ એમને એન્યુઅલ ફંક્શનની તૈયારી માટે આપવામાં આવેલા, જેમાંથી 4-5 દિવસ એ લોકોએ થીમ રિલેટેડ એમના સોંગ પસંદ કરવા કે નાટક પસંદ કરવામાં કાઢ્યા અને બાકીના 1 અઠવાડિયામાં એમને પ્રેક્ટિસ કરાવી છે. જે બાળકને નથી કરવું કેમ કે એ તો મનના રાજા છે તો એ સ્ટેજ પર ઊભા રહી જાય છે, તો આપણે એમને સ્ટેજ પર ખાલી આવીને ઊભા રહે છે એના માટે પણ હંમેશા વધાવતા રહીએ એવી મારી તમને નમ્ર અપીલ. મારા શિક્ષક મિત્રો, ખરેખર એક લીડર ત્યારે જ સફળ કહેવાય જ્યારે એની જે ટીમ છે એ ખૂબ જોરદાર હોય. મારા શિક્ષકો માટે મને જેટલું ગૌરવ અનુભવું એટલું ઓછું છે. આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થિનીએ પણ કોરિયોગ્રાફી કરી અને આપણા શિક્ષકોને ખૂબ મદદ કરી છે. બંને ડાન્સ ટીચરોએ પણ ખૂબ મદદ કરી છે. આજના કાર્યક્રમની જે થીમ છે એક્સેપ્ટ ધ ચેન્જ, પરિવર્તન જીવનમાં ખૂબ જરૂરી છે એ વસ્તુ સમજાવવા માટે આપણા બાળકો આપણી સામે આવી રહ્યા છે. તો આપણા આવો તેમને વધાવી લઈએ. અસ્તુ. થેન્ક યુ મેમ. મિત્રો, આપણી સંસ્કૃતિના રીતિ રિવાજો એ આપણી ઓળખ છે, તો આપણા આંગણે આવેલા મહેમાનશ્રીઓનું સ્વાગત કરવું કેમ ભૂલાય, તો હું શાળાની નાની નાની બાળાઓને આમંત્રણ આપીશ કે તેઓ ઉપસ્થિત મહેમાનશ્રીઓને વિદ્યાર્થીઓ દ્વારા ખુદ બનાવેલ ચિત્રની ફોટો ફ્રેમ અને પુષ્પથી સન્માનિત કરે. મિત્રો, ધનુષમાંથી છૂટેલું બાણ, બંદૂકમાંથી છૂટેલી ગોળી અને આપણને મળેલો સમય કોઈની રાહ જોતો નથી, માટે સમયનું મહત્વ સમજવું જરૂરી છે. તો ચાલો જોઈએ સમયનું મહત્વ. મેં સમય હું, મેરા જન્મ સૃષ્ટિ કે નિર્માણ કે સાથ હુઆ થા, મેં પિછલે યુગો મેં થા, इस युग में हूं और आने वाले सभी युगों में रहूंगा. अनंत काल से पृथ्वी पर राज करने की लड़ाई जारी है.
लाखों वर्ष पहले संसार में भीम सरत यानी डायनासोर जैसे अद्भुत जीवों का राज था, पर काल चक्र के साथ वो न चल पाए और आखिर उनका अंत हुआ। फिर धीरे धीरे ईश्वर के पुत्र मानव ने धरती को अपने वश में किया और शुरू हुई मुकाबले की एक ऐसी आंधी जिसने सभ्यताओं का उदय और अंत देखा। रोम की शान तो कहीं यूनान की विशाल शक्ति, कभी मुगल सल्तनत बुलंदियों तक पहुंची तो कभी ब्रिटिश साम्राज्य ने अपने ही सूरज को अपनी ही आंखों के सामने डूबते देखा। और मैं इन सारी घटनाओं का साक्षी रहा क्योंकि मैं समय हूं, पर समय पक्षपात नहीं करता। इन सभी सभ्यताओं, राजवंशों और साम्राज्यों ने जीतना तो सीख लिया, लेकिन उस जीत को कायम रखने के लिए वो मेरे साथ बदले नहीं, और जो समय के साथ बदलते नहीं, समय उन्हें बदल देता है। और आज एक बार फिर समय बदल रहा है। ये बताने से पहले कि आने वाला कल कितना सुनहरा होगा, मैं आपसे तीन जरूरी प्रश्न पूछना चाहता हूं। एक, क्या आप इस करवट लेते युग के साथ खुद को बदलने की हिम्मत रखते हैं? दो, क्या आप हमेशा शिखर पर रहना चाहते हैं? और तीन, क्या आप समय के साथ बदलने को तैयार हैं? अगर आपका उत्तर है हां, तो जान लीजिए कि कल की सफलता, आज की जीत और आने वाले कल की कामयाबी के पीछे बस एक ही रणनीति है, और वो है परिवर्तन। परिवर्तन पहले सोच में, फिर अमल में। अगर आप मेरे साथ हैं तो यूं समझिए वक्त आपके साथ है। फिर कल, आज और कल, बस आप ही होंगे सफल। હલો મિત્રો, સમયનો ખૂબ જ મહત્વ છે એ આપણે જોયું। હનુમાન ચાલીસા તો કદાચ તમે બહુ સાંભળી હશે મોટા મોટા સંતો મહંતો પાસેથી, પરંતુ એક નાનું સૃષ્ટિનું બાળક, બાળ હનુમાન પોતાની કાલીગેલી ભાષામાં ખૂબ જ સુંદર રીતે કઠિન શબ્દોને પણ હળવાશથી ગાય આપણે ભક્તિમય કરવા માટે આવી રહ્યો છે, જેનું નામ છે પૃથ્વી। પરંતુ અમારા પ્રિન્સિપલ મેમ તેને પ્રેમથી લડ્ડુ બોલાવે છે, તો હું તેને આમંત્રણ પાઠવું છું કે તે સ્ટેજ પર આવી હનુમાન ચાલીસા રજૂ કરે। શ્રી ગુરુ ચરણ સરોજ રજની જન મુકુલ સુધાર પરનક વિમલ જસુર જોદાઈક ફલ ચાર બુદ્ધિહીન તરુણ જાન કે સુમિરો પવન કુમાર વલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હલઉ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુરસાગર જય કપીશ ત્રિલોક ઉજાગર રામદૂત અતુલિત બલ ધામા હંડે પુત્ર પાંચુત નામા મહાબીર વિક્રમ બજરંગી કુમતિ નિવાસ સુમતિ કે સંગી કંચન મંદ્રાપ સુબેસા કાનની કુંડન કુંડિત કેસા હાથ ભર ધ્વજા બિરાજે
राधे भूत रहे उसाजे शंकर सोन केसरी नंदन तेज प्रताप माज वंदन विद्या बाण करती आतुर राम काज करे बेको चातुर प्रभु चरित्र बेको रस्या राम लखन सीता मन बसिया सूक्ष्म लोक तरसिया दिखावा बिकट लुंका लंका जलावा भीम रोग धरी असुर सहारे रामचंद्र के काज सवारे लाय सदी मन लखन शिवाय श्री रघुवीर हर शिव लाई रघुपति कितनी बहुत बढ़ाई तुम प्रिय भद्रत सख भाई सहस्र तुमरो वर्चस गावे अश्वी सीपति कटल गावे शंका दिक पम्बा दिक मणिषा नारक सारक सत्य निर्षा यऊ कुपे दिक पाल जाते कई को बीत कह सके काते तुम उपकार सब्र किन्ना राम मिलाए राजपद दिन्ना तुमरो मन तर विभीषण मारा नंके स्वापै सक जग जाना युग शस्त्र योजन पर भानु इन्नो ताई मधुर फल जानु प्रभु मुद्रिका मेल माय चल लीला दिगई अचरत नाई दुर्गम काज जगत के देते सुग अनुग्रह तुमरे देते राम दुआले तुम लकवाले गोतन नाग्या बनु पे साले सब शुभ ले ली तुम्हारी सुन्ना तुम रक्षका हो को डरना आपन तेज सहारो आपे तीनों लोग हाथ से कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे ग्रासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमान बलबीरा संकट छे ई हनुमान छुड़ावे मन कम बचन ध्यान चुलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकम तुम ताजा और मलोरो जो कोई ला सोय अमित जीवन पल भावे चारो झुप ताप तुम्हारा जय पसीत जगत उजियारा शादुर सुन के तुम लकवाले असुर निकंदन राम दुआले अष्ट सिद्धि नवनीति के दाता अश्वर दीन जान की माता राम रसायन तुमरे पासा सदा रो रघुपति के दासा तुमरे भजन राम को भावे जन्म जन्म के दुख विसरावे अंत काल रघुवीर पुर जाई जा जन्म लि भक्त कहाई और देवता चित तंत्रे हनुमंत से ई सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव किनाई चौसठ बार पार कर कोई छूटे मंदी मास वोई जया पटे हनुमान चालीसा कोई सिद्धि साथी गौरी सा तुलसी दा छताए रेरा तीजे नाथ रड़े मा डेरा पवन त्यान संकट हरण मंगल मूर्ति रूप लाल लखन सीता सहित रे बसु सुरूप હાલો હાલો ખૂબ જ સુંદર ખૂબ જ સુંદર ધન્ય છે એ નાના બાળકના પેરેન્ટ્સને કે એમણે એમના બાળકોમાં ખૂબ જ સારા સંસ્કારનું સિંચન કર્યું છે આટલી નાની ઉંમરમાં આખી હનુમાન ચાલીસા આવડવી એટલે ખૂબ જ મોટી વાત છે ઉપરાંત સ્ટેજ ઉપર આવી અને બધાની વચ્ચે બોલવું અને એ પણ સ્ટેજ કોન્ફિડન્સ સાથે ખૂબ જ મોટી વાત છે ધન્ય છે એવા પેરેન્ટ્સને એમને સત સત નમન કરું છું ધન્ય છે અગર તેરી કમજોરી હું મેં તો તેરી શક્તિ ભી મેં હું અગર તેરી કમજોરી હું મેં તો તેરી શક્તિ ભી મેં હું નિરંકુશ હો જાય તું तो तुझ में कभी भी मैं हूँ तू जो चाहेगा वो रंग हूँ मैं और कोई नहीं तेरा बजरंगी हूँ मैं तू जो चाहेगा वो रंग हूँ मैं और कोई नहीं तेरा बजरंगी हूँ मैं प्रार्थना ये आत्मा नो खोराक छे जेम खोराक वगर शरीर हलन चलन करी सकतु नथी तेम प्रार्थना वगर मन ने काबू में करी सकातु नथी माटे प्रार्थना नो अपना जीवन में खूब ज महत्व छे मित्रों જ્યારે વાતાવરણ ભક્તિમય બન્યું જ છે ત્યારે સોનામાં સુગંધ ભળે તેમ આ હોલમાં આસુરી શક્તિનો નાશ કરી
પ્રેમ અને ભક્તિનો મહિમા અપાવનારી પ્રાર્થના નિહાળીશું જે લઈને આવી રહ્યા છે પ્રકૃતિના બાળકો. ચરિત્ર સુની બે કો રસિયા
અમે નાના બાળ અને આ અમારું બાળપણ. ડિયર પેરેન્ટ્સ, અમારું બાળપણ એટલે સ્ટડી સ્ટડી સ્ટડી. અલા, મોબાઈલ અને વિડીયો ગેમ? મમ્મી પપ્પા સાંભળશે તો ખીજાશે. હા, તો ડિયર પેરેન્ટ્સ, તમે પણ એક દિવસ બાળકો હતા, તમારું પણ બાળપણ હતું. માય ડિયર ફ્રેન્ડ, આપણા અને એમના બાળપણમાં ચેન્જીસ છે. તો આ લોકો આપણું બાળપણ એક્સેપ્ટ કરશે કે આપણે આ લોકોનું બાળપણ એક્સેપ્ટ કરવું જોઈએ? ચાલો નિહાળીએ બાળપણ જે લઈને આવી રહ્યા છે ધોરણ 3ના વિદ્યાર્થીઓ.
देखिए, हम सब लोग एक खास मकसद से इकट्ठा हुए हैं और मुद्दा ये है कि हमारे बच्चे जो इन दिनों बिल्कुल नेट सर्फिंग, चैटिंग, वीडियो गेम्स, बस इन्हीं में बिजी रहते हैं और खेलने के लिए बाहर ही नहीं आते। अब ऐसे में क्या किया जाए समझ में नहीं आ रहा। यार, इट इज अ सीरियस मैटर। मैंने एक अमेरिकन सर्वे में पढ़ा था कि वॉयलेंस वाले वीडियो गेम्स खेलने से बच्चों का दिमाग भी वॉयलेंट होते जाता है। करेक्ट। और फिर छोटे छोटे बातों पे वो गुस्सा करने लगते हैं। एग्जैक्टली। और आपको पता है, बच्चे चिड़चिड़े हो जाते हैं और उसके कारण पढ़ाई में कम ध्यान दे पाते हैं। और दूसरी बात यह है कि बच्चों का मानसिक विकास तो होता है लेकिन शारीरिक विकास रुक जाता है। बिल्कुल ठीक बेटे, शारीरिक विकास तो मुद्दा है ही, लेकिन उसके अलावा ये सोशल नेटवर्किंग साइट्स जिनमें पता ही नहीं होता कि क्या है क्या नहीं है, इस उम्र में बच्चों को क्या देखना चाहिए क्या नहीं देखना चाहिए, वो तमाम वो चीजों से एक्सपोज हो जाते हैं जो इनकी उम्र की नहीं है। अरे बाप रे, तो हम सब अपने बच्चों को इन सब चीजों से कैसे रोकें? तारा, क्यों ना हम ऐसा करें, हम मनोविश्लेषक को बुलाते हैं, काउंसलर को। वो बच्चों के साथ ठीक से काउंसलिंग करेंगे तो उन्हें टेक्नोलॉजी के फायदे और नुकसान ठीक से समझ में आएंगे। मुझे पूरा विश्वास है कि हमारे बच्चे समझ जाएंगे। बिल्कुल ठीक कहा अंजलि, मुझे लगता है ये आइडिया बिल्कुल ठीक है। क्यों दोस्तों? परफेक्ट। हाँ, ये अच्छा आइडिया है। ऐसे ही करना चाहिए अंजलि भाभी। तो मेरी एक दोस्त है, वो काउंसलर है, मैं उससे बुला लेती हूँ और हमारी प्रॉब्लम जरूर सॉल्व हो जाएगी। नमस्ते चाचा जी, आइए 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 बच्चा। अरे भाई, ऐसी क्या चर्चा कर रहे हो कि बाहर तक आवाज आ रही है? क्या हुआ, तुम लोग इतने परेशान क्यों लग रहे हो? बेटिया बता क्या बात है। बाबूजी, वो बात दरअसल ये है कि तुम सबको यही फरियाद है ना कि बच्चे सारा दिन घर में वीडियो गेम, कंप्यूटर और टीवी पे बैठे रहते हैं। बरोबर। घर से बाहर निकल के कोई खेल नहीं खेलते। जी मुझे एक बात बताओ, तुम लोग आखिरी बार अपने बच्चों के साथ कौन सा खेल खेले थे? याद नहीं आ रहा है ना? कैसे याद आएगा? अरे तुम लोग कभी अपने बच्चों के साथ गिल्ली डंडा खेले, डिब्बा स्पाइस खेले, बच्चों के साथ कभी कंचे खेले, कोई बा खेला? अरे तुम लोगों ने कभी अपने बच्चों को बताया कि तुम अपने बचपन में कौन कौन से खेल खेलते थे? अरे जो खेल हम लोग अपने बचपन में खुले मैदान में सबके साथ मिलके खेलते थे, आज वही सारे खेल बच्चे घर में अकेले अकेले बैठ के कंप्यूटर और वीडियो गेम पे खेलते हैं। इसमें गलती बच्चों की नहीं, माँ बाप की है। बच्चा रोने लगे तो टीवी के सामने बिठा दिया, जीत की तो वीडियो गेम दे दी ताकि बच्चा माँ बाप को तंग ना करे। आजकल के माँ बाप के पास बच्चों के लिए टाइम कहाँ है? यही होता है सभी घर में, इसीलिए आजकल के बच्चे घर में अकेले अकेले खेलते रहते हैं। बाहर जाके खेलना उन्हें पसंद नहीं है। अरे बच्चों के लिए टाइम निकालो, जैसे तुम लोग नई वीडियो गेम के साथ उनकी पहचान कराते हो वैसे अपने पुराने खेल के साथ उनकी पहचान कराओ, फिर देखो बच्चे कैसे घर से बाहर निकलते हैं। दोस्तों, मेरे ख्याल से चाचा जी ने बिल्कुल ठीक कहा। बहुत बहुत धन्यवाद चाचा जी कि आपने हम सबको दिशा दे दी। हमें मेरे ख्याल से वही करना चाहिए जैसा चाचा जी कह रहे हैं। हाँ हाँ, राइट, वेरी ट्रू। बिल्कुल। આજના છોકરાઓ આમ નહી માને, મોબાઈલ માંથી ઊંચા જ નથી આવતા ને, આઈડિયા।
દહીં ધડાકો શ્રાવણ ગાજે પીલું પાકે ઓલમો ધતુરાનું ફૂલ સાકર શેરડી ખડકો ધડકો દહીં ધડાકો શ્રાવણ ગાજે પીલું પાકે ઓલમો ધતુરાનું ફૂલ સાકર શેરડી ખડકો સાકર શેરડી बहुत समय पहले किसी शहर में एक परिवार रहता था। परिवार में मम्मी पापा के साथ 8 साल का हिमांशु और 7 साल की हिमानी भी रहते थे। दोनों को बाहर का खाना बहुत पसंद था, इसलिए वो पिज्जा बर्गर तो बहुत शौक से खाते थे, लेकिन हरी सब्जी और फलों को खाने से हमेशा मना कर देते थे। नहीं, हमें सब्जी और फल अच्छे नहीं लगते। हमें बस पिज्जा और बर्गर अच्छा लगता है। लेकिन बच्चों, अगर तुम फल और सब्जियां नहीं खाओगे तो तुम्हारी आंखें कमजोर हो जाएंगी और तुम्हें इस छोटी उम्र में ही चश्मा लगाना पड़ेगा। लेकिन वो कभी अपनी मम्मी की बात नहीं मानते थे। नहीं, हमें फल और सब्जियां अच्छी नहीं लगती। एक दिन मम्मी ने उन दोनों को अकेले में प्यार से समझाया, हरी सब्जियां और फल खाने से हमारी आंखें ठीक रहती हैं, और अगर तुम्हारी आंखें खराब हो गई तो तुम्हें चश्मा लगा कर रहना पड़ेगा। मम्मी के प्यार से समझाने पर हिमानी मम्मी की बात मान गई। ठीक है मम्मी, मैं आज से रोज हरी सब्जियां और फल खाऊंगी। लेकिन हिमांशु मम्मी की बात नहीं माना। नहीं मम्मी, पिज्जा बर्गर ही अच्छे लगते हैं, इसलिए मैं वही खाऊंगा। अब मम्मी ने हिमांशु को समझाना बंद कर दिया। ऐसे ही बहुत दिन बीत गए।
हिमानी रोज हरी सब्जियां और फल खाने लगी और हिमांशु पहले की तरह पिज्जा बर्गर ही खाता रहा। एक दिन स्कूल में हिमांशु के टीचर ने उससे कहा, हिमांशु ब्लैक बोर्ड पर लिखे सवाल का जवाब दो। लेकिन जब हिमांशु ने बोर्ड पर देखा तो उसे सब कुछ धुंधला धुंधला दिखाई दिया। उसने आंखें मसल कर फिर से देखा लेकिन फिर भी सब कुछ धुंधला ही था। हिमांशु के जवाब ना देने पर टीचर ने उससे गुस्से से कहा, हिमांशु क्या तुम्हें इतने आसान से सवाल का जवाब भी नहीं पता? रुको, मैं अभी तुम्हारे मम्मी पापा को स्कूल बुलाती हूँ। ये कहकर टीचर क्लासरूम से चली गई। कुछ देर बाद टीचर के फोन करने पर हिमांशु के मम्मी पापा स्कूल आए। मैंने हिमांशु से मैथ का इतना आसान सवाल पूछा था लेकिन हिमांशु को ये भी नहीं पता कि 2+2 कितने होते हैं। क्या हिमांशु तुम्हें इतने आसान सवाल का जवाब भी नहीं पता? लगता है तुम आजकल ठीक से पढ़ाई नहीं कर रहे हैं। नहीं मम्मी, मुझे पता है 2+2 4 होते हैं। तो तुमने टीचर को आंसर क्यों नहीं बताया? वो इसलिए कि मुझे बोर्ड पर लिखा सवाल दिखाई नहीं दिया। मैंने तुम्हें कहा था ना, हरी सब्जियां और फल खाया करो। देखो अब तुम्हारी आंखें खराब हो गई। अगर हिमानी की तरह तुम भी मेरी बात मानते तो तुम्हारी आंखें भी ठीक रहती। सॉरी मम्मी, आज से मैं रोज हरी सब्जी और फल खाऊंगा। हिमांशु को ऐसे रोता देख मम्मी समझ गई कि हिमांशु को अपनी गलती का एहसास हो गया है। उसने हिमांशु को चुप कराते हुए कहा, ठीक है हिमांशु, जो हो गया वो हो गया, लेकिन अब अगर तुम रोज हरी सब्जियां और फल खाओगे तो हो सकता है तुम्हारी आंखें फिर से ठीक हो जाए। तब तक के लिए चलो मैं तुम्हें चश्मा लगवा देता हूँ। बहुत अच्छे। अब एक बात बताओ, शरीर को अच्छे से बढ़ने के लिए किन चीजों की जरूरत होती है? दूध और हरी सब्जियाँ और फल भी, व्यायाम भी करना चाहिए। अरे वाह, तुम सब तो बड़े समझदार हो। सही कहा, अच्छे से बढ़ने के लिए शरीर को बहुत से पोषक तत्वों की जरूरत होती है। अगर खाने में अलग अलग रंग के फल, सब्जी और अनाज शामिल करें तो सारे जरूरी पोषक तत्व हमें आसानी से मिल जाएंगे। करो सही, खाओ सही, पियो हंसी गाती दिया करो। बॉडी को फिट रखना है तो एक्सरसाइज भी किया करो। बॉडी को फिट
रखना है तो एक्सरसाइज भी किया करो। रहने के लिए रोज इसे तुम खाया करो। बॉडी को फिट रखना है तो एक्सरसाइज भी किया करो। आर यू ऑल हेल्दी चिल्ड्रन, आर यू ऑल हेल्दी चिल्ड्रन, आर यू ऑल हेल्दी चिल्ड्रन, आर यू ऑल हेल्दी चिल्ड्रन। दोनों समय के भोजन में क्या क्या खाना खाते हैं, दोनों समय के भोजन में क्या क्या खाना खाते हैं, दाल चावल रोटी सब्जी सलाद पापड़ खाते हैं, दाल चावल रोटी सब्जी सलाद पापड़ खाते हैं, एक बिस्किट बन और ब्रेड ब्रेकफास्ट में लिया करो, ताजे फलों का रस दिन में तुम जितना चाहे पिया करो। आर यू ऑल हेल्दी चिल्ड्रन, आर यू ऑल हेल्दी चिल्ड्रन, आर यू ऑल हेल्दी चिल्ड्रन, आर यू ऑल हेल्दी चिल्ड्रन। ला 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 કોલેજ સમયમાં આપણે નક્કી કરેલું
આપણામાંથી જેના પણ મેરેજ થશે તે જમણવારમાં 5 જ આઈટમ રાખશે અને ખોરાકનો ખોટો બગાડ નહીં કરે. તો તે જમણવારમાં 5 જ આઈટમ રાખી છે ને, તો જ અમે આવીશું. સારું ચાલ, હવે ફોન મૂકું છું. હજી મારે ઘણા બધાને વોટ્સએપ પર કંકોત્રી મોકલવાની બાકી છે. તું તારા સમયે પાછો પહોંચી જજે હો ને. કોનો ફોન હતો બેટા? કોકના લગ્ન હોય એવું લાગે છે. હા દાદાજી, મારા ફ્રેન્ડના મેરેજ છે એટલે એણે મને વોટ્સએપ પર કંકોત્રી સેન્ડ કરી હતી એટલે એનો ફોન આવ્યો હતો. અરે વોટ્સએપ પર કંકોત્રી? અમારા સમયમાં તો 15-15 દિવસ કે મહિનો અગાઉ કંકોત્રી વેચવા ગામો ગામ જતા હતા અને 3-4 દિવસના લગ્ન કરવાની તો મજા જ કઈક અલગ હતી. અરે દાદા, 15-20 દિવસ અગાઉથી કંકોત્રી? હવે તો ટેકનોલોજીનો જમાનો છે. વોટ્સએપ પર કંકોત્રી મોકલવાથી આપણો સમય પણ બચી જાય છે અને કાગળનો વ્યય પણ નથી થતો. આ તો ઘણું સરસ કહેવાય. ચાલ હવે હું તને અમારા સમયના લગ્નની વાત કરું.
બધો કર્યાવર, આ એક જ છોકરીને આટલો બધો કર્યાવર દેશું તો પાછળની છોકરોને શું દેશો, ચૂલાની રાખ? ભાઈ તમે આવું નહીં બોલો, અમને આપવા માટે કઈ નહીં હોય ને તો ચૂલાની રાખ લઈને પણ સાસરીએ જતા રહીશું, પણ મોટી બહેનને એમના સાસરિયામાં કોઈ સંભળાવવું ના જોઈએ. ભજીયા